नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकिता पटेल, रामाश्रमिक विद्यालय। अपने धोरण 10 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती नी अंदर चेप्टर नंबर 10 नथी भणी रह्या छे, जेनी अंदर आपणे जोयुं के कांति जे छे ए घणा वर्षो पछी पोताना वतन जाय छे अने पोताना जूना घरनी अंदर बेसीने पोतानी मां साथे संकळायेली यादो ने याद करे छे अने दुखी थाय छे। हवे आपणे आगळ जोईए। कांति ने थोड़ा दिवस तो चैन पड़ू न हतु, पण पछी रमाए मलमपट्टा करीने बधु ठीक ठाक करी दीधु हतु। के कांति ने कया बाबतना लीधे चैन न हतु पड़तु, तो आपने जोयु आगळना वीडियो मां के केवी रीते कांति जे छे ए माने संभळावे छे के मोटो तारी भेगो रहे छे अने मारा पैसा थी जलसा करे छे के हुं कमाव अने ए खाया करे न चाले। एटले बा जे छे एने आ वातनो खूब ज खोटू लागी जाय छे अने कहे छे के तारे पण मने एक पण रूपिया आपवानी जरूर नथी। अने आ प्रसंगना कारणे कांतिने जे छे ए चैन पड़तु न हतु, परंतु रमा जे छे एनी पत्नी एने थोड़ा दिवसोमां बधुं ठीक ठाक करी दीधुं हतुं। ए बनाव बन्यो पछी कांतिनुं अमदावादथी વતનમાં જવા આવવાનું ઓછું થઈ ગયું હતું અને પછી તો સાવ બંધ થઈ ગયું હતું કે એ પ્રસંગ બન્યો। ત્યાર પછી કાંતિ જે છે એ અમદાવાદથી વતનમાં ઓછું જવા લાગ્યો અને પછી ધીરે ધીરે તો એણે અમદાવાદ જવાનું સાવ બંધ કરી દીધું। પછી જો કે બા સાથે થોડા વખત મનમેળ પણ થયો હતો કે થોડા વખત પછી આ પ્રસંગ બન્યો, ત્યાર પછી થોડા સમયમાં બા સાથે એટલે કે કાંતિની એની મા સાથે મનમેળ પણ થયો હતો, એટલે કે સંબંધો થોડા ઘણા સુધર્યા પણ હતા અને ક્યારેક ક્યારેક એ પૈસા પણ મોકલતો કે સંબંધ સુધરવાના કારણે બાએ ના પાડી હતી, તે છતાં પણ કાંતિ પાછો થોડા થોડા પૈસા મોકલતો હતો। અને એકવાર મોટા સાથે ઝઘડો પણ થયો હતો કે એક બે વખત કાંતિનો એના મોટા ભાઈ સાથે ઝઘડો પણ થયો હતો, પણ પછી વતનની દિશા લગભગ બંધ થઈ ગઈ હતી, પરંતુ વતનની દિશા જે છે એ પછી ધીમે ધીમે બંધ થઈ ગઈ, એટલે કે કાંતિ જે છે એણે ધીમે ધીમે અમદાવાદથી પોતાના ગામ જવાનું લગભગ બંધ જ કરી દીધું। છેલ્લા કેટલાક વર્ષોથી બા વતનમાં એકલી રહેતી હતી, એટલે છેલ્લા કેટલા વર્ષો થઈ કાંતિની બા જે છે એ પોતાના ગામમાં એકલી રહેતી હતી। એનું કારણ શું હતું કે મોટો રાજકોટમાં નોકરી કરતો હતો, બા એની સાથે રહેવા ગઈ પણ એને શહેરમાં ફાવ્યું નહીં, એટલે પાછી ગામડામાં આવી ગઈ હતી। કે બા શા માટે એકલા રહેતા હતા કે એનો મોટો ભાઈ પણ હવે રાજકોટની અંદર નોકરી કરવા લાગે છે, તો બા જે છે એની સાથે રહેવા માટે જાય છે, પરંતુ શહેરની અંદર એને ફાવતું નથી, એટલે એ પાછી ગામડાની અંદર આવી જાય છે અને એકલી જ રહે છે। મોટો બે ત્રણ વાર અમદાવાદ આવીને ઝઘડી ગયો, હત નમાલા ઘરડી માનુએ તને દાજતું નથી, કે દાજતું દાજતું હોવું એટલે કે લાગણી હોવી, અને નમાલા એટલે કે તુચ્છ, કે મોટો ભાઈ જે છે એ બે ત્રણ વખત અમદાવાદ જઈને કાંતિ સાથે ઝઘડો કરી આવે છે કે તુચ્છ તને તારી ઘરડી માતાની પ્રત્યે પણ લાગણી નથી, એવું કોણ કહે છે? મોટો ભાઈ જે છે એ કાંતિને કહે છે। રમા કહેતી મોટા ભાઈને કહી દો કે બહુ દાજતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો। કે રમા જે છે એ મોટાભાઈની વાત સાંભળીને કાંતિને શું કહે છે કે મોટાભાઈને તમે જણાવી દેવો કે તમને બા પ્રત્યે આટલી લાગણી હોય ને તો બાને કાવડમાં લઈને જાત્રા કરાવવા જાઓ, અહીં શું કામ બાજવા દોડી આવો છો, કે અહીં બાજવા માટે શું કામ આવો છો? પણ કાંતિ કોઈને કંઈ કહેતો નહીં, કહેવાનું મન તો ઘણું થતું પણ કોને કહેવું, કે કાંતિ જે છે એને કોઈને કંઈ કહી શકતું નથી, એને ઘણું કહેવાનું મન થતું મોટા ભાઈને એની પત્નીને, પરંતુ કોને કહેવું? બા ક્યારેક કાગળમાં લખતી કે ભાઈ તું બે પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ। કાંતિના બા જે છે એ કાંતિને શું કહેતા કાગળમાં કે ભાઈ તું બે પૈસા કમાય છે તો તારે કંઈક સમજવું જોઈએ, મોટો બચરવાળ માણસ છે। બા કંચન માસી પાસે પત્ર લખાવતી કે બા જે છે એ કાંતિને અમદાવાદમાં પત્ર લખે છે અને એ પત્ર કોની પાસે લખાવે છે? કંચન માસી પાસે। અને અહીં શબ્દ છે બચરવાળ, કે બચરવાળ એટલે કે બચ્ચા વાળો, એ મોટો ભાઈ જે છે એને છોકરા છે કે છોકરાવાળો
માણસ છે, જ્યારે રમા અને કાંતિને કોઈ સંતાન હતું નહીં. રમા પત્ર વાંચીને તરત કહેતી, તમારી બા મને વાંજણી કહે છે. અહીં શબ્દ આવ્યો છે વાંજણી. વાંજણીનો અર્થ શું થશે? જે સ્ત્રીને સંતાન હોતા નથી તે, એટલે કે સંતાન વગરની સ્ત્રી એટલે વાંજણી. કે રમા પત્ર વાંચીને તરત કહેતી કે બા મને વાંજણી કહે છે. કે બા પત્રની અંદર શું લખતી? કે કાંતિ, તું બે પૈસા કમાય તો તારે કંઈ સમજવું જોઈએ, કારણ કે મોટો ભાઈ જે છે છોકરાવાળો માણસ છે, એટલે એના ખર્ચા વધારે છે, તારે કોઈ છોકરા નથી. બા એવું કંઈ કહેતી નથી રમાને કે પોતે વાંજણી છે, પરંતુ રમા એનો ઊંધો જ અર્થ કાઢે છે. કે ડોસીના કહેવાનો અર્થ તમે સમજ્યા? અર્થ, અર્થનો અર્થ અર્થ જ થશે, બરાબર. ડોસીનો કહેવાનો અર્થ તમે સમજ્યા, એટલે કે કાંતિને કહે છે રમા કે તમારી મા મને વાંજણી કહેવા માંગે છે. તમારે કાંઈ છોકરું છૈયું નથી, પૈસા કમાવ છો એ કોના માટે? એવું કહેવા માંગે છે. એવું કોણ કહે છે? રમા કહે છે કે તમારી બા આપણાને આવું કહે છે કે તમારું કોઈ છોકરું નથી, તો તમે કમાવ છો કોના માટે? આખરે તો બધું મોટા ભાઈના છોકરાને જ જવાનું છે. રમા શું કહે છે? કે આખરે તો આપણી જેટલી પણ કમાણી છે એ બધી કોને જશે? મોટા ભાઈના છોકરાઓને. એટલે અત્યારથી સમજો તો સારું, પણ હું એક પણ પૈસો મોટા ભાઈના છોકરાઓને આપવાની નથી. કે રમા જે છે એ શું કહે છે કાંતિને? કે હું એક પણ રૂપિયો તમારા ભાઈના છોકરાઓને આપવાની નથી, ભલે મારે છોકરું ન હોય કે ભલે મારા છોકરા ન હોય, પણ હું મોટા ભાઈના છોકરાઓને પણ કંઈ આપીશ નહીં, ભલે હું વાંજણી હોઉં, દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. ડોસીના વેણ તો જુઓ કેવા વેણ લખે છે. કે વેણ એટલે વાક્ય. કે રમા શું કહે છે? ભલે મારે છોકરાના હોય, હું વાંજણી હોઉં, મારા રૂપિયા હું દાન ધર્મ કરી દઈશ, નદીમાં નાખી દઈશ, પણ બીજા કોઈને આપીશ નહીં. તમારા ડોસીના વાક્ય તો જુઓ કેવા વાક્ય લખે છે, એવું રમા ગુસ્સામાં કાંતિને કહે છે. પણ રમા દાન ધર્મ કરવા ન રોકાણી ને નદીમાં પૈસા નાખી દેવાય ન રોકાણી, અને પૈસા કાંતિ પાસે હતા એ ક્યાં? કે કાંતિ શું કહે છે? કે રમા વાત કરતી હતી ને કે હું મારા પૈસા નદીમાં નાખી દઈશ, દાન ધર્મ કરી દઈશ, પરંતુ કોઈને આપીશ નહીં. પરંતુ કાંતિ કહે છે કે રમા દાન ધર્મ કરવા પણ રોકાઈ નહીં, નદીમાં પૈસા નાખી દેવા માટે પણ રોકાઈ ન શકી. અને એમ પણ કાંતિ પાસે પૈસા હતા પણ ક્યાં? પણ કેવું બની ગયું? જાણે એક સપનું આવીને ઉડી ગયું. રમા ઉડી ગઈ, ગીત ઉડી જાય એમ ઉડી ગઈ. આ વાક્યનો અર્થ શું છે? રમા ઉડી ગઈ, ગીત ઉડી જાય એમ ઉડી ગઈ, એટલે કે રમાનું મૃત્યુ થઈ જાય છે. કે એનું મૃત્યુ થઈ જાય છે એટલે એ પોતાના પૈસા વાપરવા પણ રહેતી નથી. એક દિવસ કંચન માસીનો કાગળ આવ્યો. કાંતિને માલુમ થાય છે કે પાર્વતી બોન બહુ માંદા છે, પથારીમાં છે, તને જંખે છે. શબ્દ છે જંખે છે, એટલે કે યાદ કરે છે. એક દિવસ કાંતિ ઉપર કંચન માસીનો કાગળ આવે છે અને કાગળની અંદર લખ્યું હોય છે કે પાર્વતીબેન એટલે કે કાંતિના માતા બહુ માંદા છે અને તને યાદ કરે છે, એટલે કે કાંતિને યાદ કરે છે. જલ્દી આવજે, કે મળવા માટે એમને જલ્દી આવજે. કાગળ વાંચીને રમાએ જંગ માંડ્યો. કે આ પ્રસંગ ક્યારનો છે? જ્યારે રમા જીવિત હતી ત્યારનો. કે જંગ માંડવો એટલે કે યુદ્ધ કરવું, લડાઈ ઝઘડો ઉભો કરવો. કે કંચન માસીનો પત્ર જોઈને રમાએ યુદ્ધ ચાલુ કરી દીધું કાંતિ જોડે. કે બધું ખોટું છે, પૈસા ભણાવવાના ધંધા છે, કાં તો અહીં અમદાવાદ આવવું હશે દવા કરાવવા, પણ અહીં મારી તબિયતનું ઠેકાણું નથી, ત્યાં એમનો ઢસરડો હું ક્યાંથી કરું? કે ઢસરડો એટલે કે વેટ. કે કાંતિની વાત સાંભળીને રમા શું કહે છે? કે આ બધું ખોટું છે, તમારી માના નાટક છે, પૈસા પડાવવાના ધંધા છે, કે હમણાં અહીં અમદાવાદ આવવું હશે ને એટલે આવું બહાનું કાઢે છે. અને પાછી કહે છે કે મારી તબિયતનું ઠેકાણું નથી, ત્યાં હું એમની વેટ ક્યાં કરવા જાઉં? કાંતિ બા પાસે જવું હતું, પણ રમાને એ સાંજે પેટમાં દુખવા આવ્યું. રાત્રે ઉલટી થઈ, રમા માંદી પડી ગઈ હતી. કાંતિ બા પાસે જઈ ન શક્યો. કે પત્ર વાંચીને કાંતિએ બા પાસે જવું હતું, પરંતુ એ જ સાંજે રમાની તબિયત પણ ખરાબ થઈ જાય છે, એટલે કાંતિ બા પાસે જઈ શકતો નથી. કંચન માસીનો બીજો કાગળ આવ્યો. કાંતિથી જવાયું નહીં એટલે રાહ જોઈ જોઈને કંચન માસીએ બીજો પત્ર લખ્યો.
ને થોડા દિવસ પછી એક દિવસ કંચન માસી પોતે અમદાવાદ આવી કે બીજો પત્ર જોઈને પણ કાંતિ અમદાવાદ જતો નથી એટલે થોડા દિવસ પછી કંચન માસી પોતે જ અમદાવાદ આવે છે સાથે એમના વર હતા કે તે પત્ની તેના પતિ સાથે અમદાવાદ આવે છે કાંતિએ તેમને કહ્યું પાર્વતીબોને આ પોટલું તને સોંપવા કીધું છે એટલે આવી છું કે કંચન માસી શું કારણ જણાવે છે અમદાવાદ આવવાનું કે પાર્વતીબેને આ પોટલું તને સોંપવા માટે મને કીધું છે એટલે હું અહીં આવી છું ઘરની જે કંઈ થોડી ઘર વખરી હતી વાસણ કુસણ એ મોટાને આપ્યું છે અને તને ઘર સોંપવા કીધું છે કે કંચન માસી અને એમના પતિ બાના મૃત્યુ પછી અમદાવાદ આવે છે અને કહે છે કાંતિને કે ઘરની થોડી ઘણું જે કંઈક સામાન ઘર વખરી એટલે કે સામાન હતો તે વાસણ કુસણ એ બધું મોટાને આપી દીધું છે અને તમને ઘર આપવા માટે કીધું છે આ પોટલામાં ઘરેણું ગાંઠું પૈસા જે હોય એ અમે ઉઘાડીને જોયું નથી આ કોણ કહે છે કંચન માસી કાંતિને કહે છે કે આ પોટલું અમે તને સોંપવા આવ્યા છે પરંતુ આ પોટલાની અંદર પૈસા છે કે ઘરેણા છે એ અમે કંઈ ખોડીને જોયું નથી કાંતિ મૂંગો રહ્યો કંચન માસી અને એમના વર પોટલું સોંપીને આવ્યા હતા એમ જ જતા રહ્યા કાંતિ એમને ચા પાણીનું પણ પૂછી શક્યો ન હતો કશું જ બોલી શક્યો ન હતો કે કંચન માસી અને એમના વર પોટલું સોંપીને તરત જ ત્યાંથી જતા રહે છે કે કાંતિને એવો આઘાત લાગી જાય છે કે કંચન માસી અને એમના પતિને ચા પાણીનું પણ પૂછી શકતો નથી રમા એ વખતે માંદી હતી ત્યાં પ્રસંગ બન્યો ત્યારે રમા ખૂબ માંદી હતી ખાટલામાં હતી તે છતાં પણ એ બોલી હતી આમાંને કંઈ સોંપાતું હશે ડોસી જેવું મૂરખ કોઈ નહીં હોય પોટલીમાં કોઈ પૈસાને ઘરેણા રાખતું હશે એમાંથી લઈ લેતા વાર કેટલી રમા માંદી છે તે છતાં પણ શું બોલે છે કે તમારી ડોસીમાં અક્કલ નથી કે મૂરખ છે કે આવા પોટલામાં તે કંઈ પૈસાને ઘરેણા રખાતા હશે તે બી આવા વ્યક્તિને અપાતા હશે કાઢી લેતા કેટલી વાર લાગે એમ ત્યારે કાંતિને રમાની વાત સાંભળીને કહેવાનું મન થઈ જતું કે આ કંચન માસીને તું ઓળખતી નથી રમા કે કંચન માસી ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા કે એ કોઈના પણ પૈસાને હાથ નહીં લગાવે એટલે રમાને એને કહેવાનું મન થઈ જતું કે તું કંચન માસીને ઓળખતી નથી પરંતુ રમાની જીદની સામે એની વાત સામે કાંતિ કશું બોલી શકતો નથી પણ રમા કાંતિની એની સાત પેઢીની ઓળખાણ આપી રહી હતી ઘરની બધી ઘરવખરી મોટાભાઈને સોંપી જોયું ને તમારી ડોસીનું કૂડકપટ એટલે કે છલકપટ એ બાએ કાંતિને ઘર આપ્યું ઘરેણા આપ્યા પૈસા આપ્યા તો પણ રમાને ઓછું જ પડે છે અને એ શું કહે છે કાંતિને જોયું તમારું ડોસીનું છળકપટ કે ઘરનો બધો સામાન મોટાભાઈને આપી દીધો કાંતિએ નીચું જોઈ પોટલું ખોલ્યું હતું એમાં પૈસા હતા એ બરાબર અણીના વખતે એને કામ લાગ્યા કે કાંતિએ નીચે જોઈને પોટલું ખોલ્યું તો પોટલાની અંદર શું હતું રૂપિયા હતા અને એ રૂપિયા જે છે એને ટાઈમ પર જ કામ આવ્યા કે રમા માંદી હતી સાચું ખોટું કરતા જાણે સાચો સાચ માંદી પડી ગઈ હતી અને એની દવા માટે પૈસા ન હતા પોટલામાંથી પૈસા મળ્યા એ બરાબર ટાણે એટલે કે સમયે કામ આવી ગયા કે રમા જ્યારે બીમાર હતી ત્યારે એને દવા કરવાના પણ પૈસા કાંતિ પાસે ન હતા એટલે બાએ જે પૈસા મોકલાવ્યા હતા એ બરાબર સમયે કામ આવી ગયા અને રમાની દવા જે છે એ ચાલુ કરી હવે આ વિડીયોની અંદર અહીં સુધી જ આપણે જોઈશું આગળનો પાઠ આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ